એજ્યુકેશન અને ન્યૂઝની અંદર આપણું ફરીવાર સ્વાગત છે. આજે આપણે એક યોજના વિશે ચર્ચા કરીશું જેનું નામ છે દીનદયાળ ઉપાધ્યાય યોજના, એટલે કે આવાસ યોજના 2023, જેની અંદર આપણે કોને લાભ મળશે, કયા કયા દસ્તાવેજની જરૂર પડશે, તથા કઈ રીતે હપ્તાવાઇઝ લાભ મળશે, જેવી તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી સમજીશું. તો મિત્રો અંત સુધી બન્યા રહેજો. ચાલો આપણે વાત કરીએ તો ગુજરાત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જેની અંદર આપણે વાત કરીએ તો પંડિત દીનદયાળ આની વાત કરીએ તો પંડિત દીનદયાળ યોજના વિશે તમે સાંભળ્યું હશે, તો જેની વાત આપણે કરવાના છીએ. તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના, નવો વ્યવસાય ધંધો કરવા માટે માનવ ગરિમા યોજના ઓનલાઈન ચાલે છે. દીકરીઓ માટે કુંવરબાઈ મામેરુ તથા વિદેશ અભ્યાસ કરતા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિદેશ અભિયાન લોન હેઠળ લાભ મળવામાં આવે છે. પરંતુ આજે આપણે લોકો પાસે ઘર નથી, ઝૂંપડાઓમાં રહે છે અને જેમને પાકું મકાન મળી રહે તેવી ચાલતી યોજના વિશે આપણે વાત કરીશું. એટલે કે ઘણી બધી યોજનાઓ હાલના સરકાર દ્વારા ચાલી રહી છે. આગળ વાત કરી તેમ ગરીબો માટે, વિદ્યાર્થીઓ માટે, વિદેશમાં ભણવાવાળા વિદ્યાર્થીઓ માટે. તો એવી જ રીતે આપણે આ વિડીયો દ્વારા સમજીશું કે જે આવાસ યોજના છે જેની આપણે વાત કરીશું કે જે ઝૂંપડાઓની અંદર અને કાચા મકાનોની અંદર રહે છે લોકો, તેમને પાકા મકાન બનાવવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. અને જેની વાત કરીએ તો વિકસિત જાતિ અને કલ્યાણ દ્વારા ચાલતી પંડિત દીનદયાળ, જે આપણો એક આપણે કહી શકીએ અલગથી મંત્રાલય છે, જેની વાત કરેલી છે કે સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગને દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે. તો જેની અંદર વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 વિશે આપણે અહીંયા આગળ વાત કરવાના છીએ. તો યોજના વિશે વાત કરીએ તો યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. સરકારી યોજના વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. પંડિત દીનદયાળ આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2023ની અરજી કઈ રીતે કરવાની, જેની માહિતી આપણે અહીંયા આગળ વાત કરીશું. લાભની એટલે વાત કરીએ તો 1,20,000ની મકાન સહાય યોજના તમને મળવાપાત્ર રહેશે અહીંયા આગળ, જેની વાત આપણે કરવાના છીએ. તો આપણે પહેલું જ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એટલે કે આપણે કોણ કોણ લાભ લઈ શકે છે અને તમારી ક્રાઇટેરિયા શું હોવી જોઈએ તમારે જો આ યોજનાની અંદર લાભ લેવો છે, તો જેની આપણે ચર્ચા કરીએ તો આ યોજનામાં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. સૌ પ્રથમ તો આ યોજના ગુજરાત સરકારની છે, એટલા માટે તો જે પણ આ યોજનાનો લાભ લે છે એટલે કે લાભાર્થી છે તે ગુજરાત સરકારનો હોવો જોઈએ, મીન્સ કે ગુજરાતની અંદર રહેતો હોવો જોઈએ. આ યોજના ગુજરાત સરકારની છે એટલા માટે લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિનો હોવો જોઈએ. પછી વાત કરીએ તો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે, કે જે પ્લોટ છે તેની અંદર પાકું મકાન બનાવી શકે અથવા જે કાચું મકાન છે તેની જગ્યાએ પાકું મકાન બનાવી શકે તેવી તેની પાસે, કહેવાનો મતલબ કે જમીન હોવી જરૂરી છે મકાન બનાવી શકે તે. જો કોઈ વ્યક્તિ સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ તેને યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર બનશે. જે કોઈ તમને ખ્યાલ છે કે સરકાર દ્વારા તાજેતરમાં જે પ્લોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેની અંદર જે ગરીબ લોકોને જે ગોતરની જમીન હોય છે, સરકારી જમીન હોય છે, ત્યાંથી પ્લોટો આપવામાં આવતા હતા, તો તે પણ અહીંયા આગળ ઘર બનાવવા માટે અપ્લાય કરી શકે છે અને તેમને પણ ઘર બનાવવામાં આ યોજનાનો સહાય મળી શકે છે. લાભ લેતા ઈચ્છુક લાભાર્થી પરિવારમાં કોઈ પણ એક વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવું જોઈએ, જો હશે તો લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. તમારા ઘરની અંદર તમારી પાસે જો તમારી પાસે બીજું પાકું ઘર કે મકાન હશે અને તમે તમારા સભ્ય પાસે કોઈ પાસે તમે આ યોજનાનો લાભ મેળવવા જશો તો આ યોજનાનો લાભ મળશે નહીં. જો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય તો તેના પરિવારને વાર્ષિક રૂપિયા 1,20,000થી વધુ ન હોવી જોઈએ. વાર્ષિક આવક તમારી ધ્યાન રાખવાની છે કે તમારી વાર્ષિક આવક 1,20,000થી વધુ છે તો તમે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી, ગ્રામીણ વિસ્તારની અંદર છો તો. તે જ કન્ડિશન છે શહેરી વિસ્તારમાં જો તમે બિલોંગ કરો છો તો તમારી આવક 1,50,000
થી વધારે તમારી આવક ન હોવી જોઈએ, એનાથી ઓછી આવક છે તો તમે અહીંયા આગળ અપ્લાય કરી શકો છો। અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ। જો કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી હશે તો તે આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં। પછી વાત કરેલ છે બીપીએલ કાર્ડ ધરાવતા લાભાર્થીને પ્રાધાન્ય આપવામાં આવશે। એટલે કે જે બીપીએલ કાર્ડ ધરાવે છે, જે વ્યક્તિ છે કે જે ઘર પરિવાર છે જે બીપીએલ કાર્ડ ધરાવે છે તેને ફર્સ્ટ ચોઇસ આપવામાં આવશે આ યોજનાની અંદર। દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સહાય કેવી રીતે મળે જેની આપણે વાત કરીએ, તો જેની અંદર આપણે વાત કરીએ ટોટલ 1,20,000 રૂપિયા મળવા પાત્ર રહેશે, જેની અંદર પ્રથમ હપ્તો 40,000 રહેશે, જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે। પછી આપણે વાત કરીએ તો બીજો હપ્તો છે તેની વાત કરીએ તો જે 60,000 રૂપિયાનો આપવામાં આવશે, જે હપ્તો મકાનને હપ્તો લેટર લેવલ એ સ્તરે પહોંચતા જ મળશે, એટલે કે તેનું ઘર તૈયાર થઈ જશે જે અહીંયા આગળ લેટર લેવલ આપેલું છે ત્યાં સુધી તેટલું તેને ત્યારે તેને આ હપ્તો મળશે કે પહેલીવાર ઘર ચાલુ કરશો તમે ત્યારે 40,000 હપ્તો મળશે, પછી તમારું જે લેવલ છે ત્યાં સુધી એક ચોક્કસ લેવલ સુધી ઘર પહોંચી જશે ત્યારે તમને 60,000 હપ્તો મળશે। અને બીજો વાત કરીએ અને અંતિમ હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવશે, જે હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થશે પછી તેને આપવામાં આવશે કે ઘર બનાવ્યું છે કે નહીં, તેવી રીતે તમને અહીંયા આગળ હપ્તા મળવા પાત્ર રહેશે। દીનદયાળ આવાસ ઉપાધ્યાય યોજના પાત્રતાના માપદંડની વાત કરીએ તો જે આપણે આગળ વાત કરી તેમ 1,20,000 રૂપિયા ગ્રામીણ વિસ્તારની અંદર તેમની આવક ન હોવી જોઈએ 1,20,000થી વધારે, અને શહેરની અંદર 1,50,000થી વધારે આવક ન હોવી જોઈએ। હવે ખાસ અગત્યનું છે કે તમારી પાસે દસ્તાવેજો કયા કયા હોવા જરૂરી છે, તો હવે આપણે વાત કરીએ તો અરજદાર છે તો જાતિનો દાખલો, પેટા જાતિનો દાખલો તથા આવકનો દાખલો તમારી પાસે હોવો જરૂરી છે। અરજદારનો રહેઠાણનો પુરાવો હોવો જોઈએ, જેની અંદર આધાર કાર્ડ, વીજળી બિલ હોય, લાયસન્સ હોય, પછી ભાડા કરાર હોય, ચૂંટણી કાર્ડ હોય કે રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક કે જે તમારું સરનામું એટલે કે રહેઠાણનો પુરાવો દાખલ કરતો હોય, તમને ઉલ્લેખ કરતો હોય તેવું ડોક્યુમેન્ટ, કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીમાં હુકમની એલોયમેન્ટ લેટરની પ્રમાણિત નકલ તમારી પાસે હોવી જરૂરી છે। ગરીબી આવાસ યોજના હેઠળ તમને જમીન મળેલી હશે તો તમારે તેના દસ્તાવેજો રાખવા જરૂરી છે। જમીન માલિકનું આધાર, દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક, સનદ પત્રક જે લાગુ પડતું હોય તે તમારી પાસે હોવું જરૂરી છે, કે જમીનને જે તમે જમીન લીધી છે તેનું, અને તમારી પાસે જમીન છે તો તેનું પણ તમારી પાસે આ બધા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। પછી વાત કરીએ તો અહીંયા આગળ અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી, સિટી તલાટી ક્રમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટર આપતું પ્રમાણપત્ર પણ તમારી પાસે હોવું જરૂરી છે। પછી વાત કરીએ તો મકાન બાંધવાની રજા ચિઠ્ઠી પણ હોવી જરૂરી છે, પછી બીપીએલનો દાખલો હોવો જરૂરી છે લાગુ પડતો હશે તો, પછી વાત કરીએ પતિના મરણનો દાખલો, જો કોઈને પતિ મરી ગયું છે એટલે આપણે વાત કરીએ કે જે વિધવા મહિલા છે તેમને સહાય મેળવવી છે તો તેમના પતિનું જે મરણોત્તરનો દાખલો આવે છે જો તેને ઉલ્લેખ કરવો જરૂરી છે। જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દસ્તાવેજ નકશાની નકલ પણ તમારી પાસે હોવી જરૂરી છે, કે જે જમીનમાં તમારું ઘર બનાવવું છે તે જમીનનું એક નકશો આવે છે જેની અંદર તમારા માપ લખેલું હોય છે ક્ષેત્રફળની અંદર, જે પણ તમારી પાસે હોવું જરૂરી છે। પાસબુક અને તમારી બેંકની પાસબુક પણ તમારી પાસે હોવી જરૂરી છે। અરજદારનો ફોટો અને અરજદારનો ફોટો વાત કરી તો અરજદારનો ફોટો તમારી પાસે હોવો જરૂરી છે। તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે ચોકસાઈપૂર્વક આ યોજનાનો લાભ લઈ શકો છો। દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા, તો આ બધી પ્રક્રિયા તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, તમે નજીકના સાયબર કેફે અથવા કોઈ પણ ઓનલાઈનની શોપ પર જઈ અને તમે તેની અરજી કરાવી શકો છો, પછી તેના પત્રક તમારે જમા કરાવવાના રહેશે। તો મિત્રો, આ એક યોજના હતી, સારી એવી યોજના છે સરકાર તરફથી, જેમણે પણ મકાન નથી, કાચું મકાન છે, તેઓ આ યોજનાનો લાભ લઈ અને પોતાનું મકાન બનાવી શકે છે। તો ચાલો મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ માહિતી સાથે, આવી જ બીજી કોઈ યોજના સાથે અને ભરતી સાથે। તો થેન્ક યુ સો મચ, આવજો।